નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં. મિત્રો, જોઈશું આપણે આજે 7 તારીખના કરંટના મહત્ત્વના 10 પ્રશ્ન. તો જોઈએ પ્રશ્ન નંબર 1. સ્લિનેક્સ 2019 ભારત અને ખાલી જગ્યા વચ્ચેનો એક સંયુક્ત સૈન્ય અભ્યાસ છે, એટલે કે કયા દેશ સાથે સ્લિનેક્સ નામનો જે 2019નો જે સંયુક્ત સૈન્ય અભ્યાસ છે, તો એનો સાચો જવાબ છે સી, શ્રીલંકા. પ્રશ્ન નંબર 2 જોઈએ. તાજેતરમાં નીચેનામાંથી કયું ભારતીય નૌસેના જહાજ ભારત અને નાઇજીરિયા વચ્ચે રાજનીતિક સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ મનાવવા માટે નાઇજીરિયા પહોંચ્યું છે? એનો સાચો જવાબ છે એ INS તર્કસ. પ્રશ્ન નંબર 3 જોઈએ. આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી ક્યારે મનાવવામાં આવે છે? તો 5 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 4 જોઈએ. તાજેતરમાં જ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેનું નિધન થયું છે? તો સાચો જવાબ જે છે એ છે ઝિમ્બાબ્વે. પ્રશ્ન નંબર 5 જોઈએ. તાજેતરમાં નિર્મલા સીતારામને કરેલી જાહેરાત અનુસાર સરકારે બેંકોના વિલય બાદ કઈ બેંક દેશની બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બની જશે? સાચો જવાબ એ છે પંજાબ નેશનલ બેંક. પ્રશ્ન નંબર 6 જોઈએ. તાજેતરમાં જ એમેઝોનના જંગલોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે નીચેનામાંથી કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? સાચો જવાબ એ છે ઓપરેશન ગ્રીન બ્રાઝિલ. પ્રશ્ન નંબર 7 જોઈએ. તાજેતરમાં જ નમસ્તે પેસિફિક કાર્યક્રમનું આયોજન ક્યાં થયું હતું? તો સાચો જવાબ છે એ દિલ્હીની અંદર. પ્રશ્ન નંબર 8 જોઈએ. તાજેતરમાં જ કુતુબ મિનારમાં પ્રથમ વાસ્તુકલા એલ્યુમિનેશનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? સાચો જવાબ ડી છે પ્રહલાદ પટેલ. તો મિત્રો, પર્યટન અને સંસ્કૃતિ મંત્રી તરીકે પ્રહલાદ પટેલ અત્યારે છે. પ્રશ્ન નંબર 9 જોઈએ. કયા દેશે ગગનયાન મિશન માટે ભારતીય અંતરિક્ષ યાત્રીઓને તાલીમ આપવાની જાહેરાત કરી છે? સાચો જવાબ બી છે રશિયા. તાજેતરમાં જ 1 થી 7 સપ્ટેમ્બર 2019 દરમિયાન કયું સપ્તાહ મનાવવામાં આવ્યો હતો? તો સાચો જવાબ બી છે પોષણ સપ્તાહ. તો મિત્રો, આ હતા 7 તારીખના મહત્ત્વના કરંટના 10 પ્રશ્નો.